નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ઝરણા. પાણી વિના તાત તો તડવડી રહ્યો છે, પણ સૌથી કફોડી સ્થિતિ માલધારીઓની થઈ છે. પાણી નથી તો ઘાસચારો નથી, પછી પશુઓને કેમ પાલવે? પશુઓને મરતા તરફરતા જ માલધારીઓ છોડી શકે તેમ નથી, માટે જ પશુઓને સાથે લઈ કર્યું છે વતનમાંથી પલાયન. પાણી અને ઘાસચારાની શોધમાં મુશ્કેલીઓના માર વચ્ચે માલધારીઓ માંગી રહ્યા છે મદદ. હવે તો દયા કરો સરકાર. કુદરતની થપાટ કેવી હોય તે તો જેને વીતી હોય તેને જ ખબર પડે. મજબૂરીમાં વતન છોડવાની વેદના તે જ સમજી શકે જેને મજબૂરીમાં વતન છોડ્યું હોય. કાળનું ચક્ર એવું ફર્યું છે કે માલધારીઓની આ વર્ષે માઠી દશા બેઠી છે. શિયાળો શરૂ થયો નથી તે પહેલા શરૂ થઈ છે પાણીની શોધ. પાણીના એક એક ટીપા માટે શરૂ થયા છે વલખા. નબળા ચોમાસાને કારણે માલધારીઓ થઈ રહ્યા છે લાચાર. શરૂ થઈ છે માલધારીઓની રઝળપાટ. પાણી વિના તડવડી રહ્યા છે અબોલ પશુઓ. કચ્છના કેટલાક તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા છે, છતાં પણ નથી અટકી રહી માલધારીઓની હિજરત. કચ્છના માલધારી પરિવારો પરિવાર અને પશુઓ સાથે પહોંચી રહ્યા છે રાજકોટ અને અમદાવાદ. ઘરબાર છોડી આ પરિવારો નીકળી પડ્યા છે ભગવાન ભરોસે. કુદરતની થપાટે તેમને કરી દીધા છે લાચાર. બાપા, એનામાં શું છે, અમારા ઢોર 25-30 ઢોર, એક એક વ્યક્તિ કરીને 50-50 ઢોરો છે. એનામાં અઠવાડિયે 15 દાડે એક ગાંઠલી આપે, એ ગાંઠલીમાં શું થાય બાપા, ગુજરાન ના ચાલે ને. તો પછી એના તો અમારે જે ઘરનો વખરી ઘર વખરી હતી એ ખવડાવી ખવડાવી ઢોરોને, પણ અમે પોતે ઢોર ખલાસ થઈ, પણ અમે પોતે પણ ખલાસ થઈ ગયા. નથી માથે છત, નથી બે ટંક ખાવાના ઠેકાણા, ઉપરથી પશુઓનું પેટ ભરવાની ચિંતા. પશુઓને પોતાનો જીવ બચાવવા કરવું પડી રહ્યું છે પલાયન. ઘાસ નથી પાણી, ઉઆથી પછી બધા ઢોરા બચાડો આવ્યા છે અહીંયા ઘરે. ઢોરા બચાડો ઘરે નથી આલી શકતા એવું પોષણ અમારે આવી ગયું ખરાબ. શિયાળો હજુ શરૂ પણ નથી થયો ત્યાં શરૂ થઈ ગયું છે કચ્છમાંથી પલાયન. વિચારો ઉનાળામાં કેવા થશે હાલ. સરકારે કેટલાક ગામોને અછતગ્રસ્ત કરી દીધા, પણ તેમને લાભ મળશે 1 ડિસેમ્બરથી. આફતની આ ઘડીમાં દાવ થઈ રહ્યો છે મદદનો, પણ જમીની હકીકત તમારી સામે છે. પશુઓને ઘાસચારો અને આશરો મળે તે માટે વતન છોડી રહ્યા છે આ માલધારીઓ. દીપિકા ખુમાણ, News 18 ગુજરાતી. કચ્છમાં અન્નજળ ખૂટી પડ્યા છે, ખાસ કરીને માલધારી પર તૂટી પડ્યો છે મુશ્કેલીઓનો પહાડ. એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ છે. જેમ તેમ કરીને પોતાના પેટનો ખાડો પૂરો કરે, પણ અબોલ પશુઓનું શું કરે? મારું નામ છે સાયણ, ગામ લખપત, તાલુકો ભુજ. ને અમારે કાંઈ કોઈ ઘાસ નથી, નહીં પાણી નહીં, બહુ તકલીફ નથી. અમારે ઘરે ઘરનું પોઝિશન છોકરા પારી હાકે એવું પણ અમારી રીતે કોઈ પોઝિશન નથી. લખપત તાલુકો ભુજ. કહેવાય છે કે શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને કચડો બારેમાસ. પણ આ શબ્દો સાંભળી હવે બદલાઈ જશે આ કહેવત, કેમ કે ચોમાસામાં મેઘરાજાની કૃપા ન વરસતા સુકાઈ ગયો છે પાક. સુકી ભટ્ટ ધરા જ નહીં, પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યો છે માણસ અને ઘાસચારા વગર મરી રહ્યા છે પશુઓ. માટે જ વહાલ સોયું પોતાનું વતન છોડી આશરો લેવા માટે ભટકી રહ્યા છે કચ્છી માંડુઓ. ઘાસચારા અને પાણીની શોધમાં નીકળી પડ્યા છે પરિવાર. કચ્છના ખાલી થઈ રહ્યા છે ગામે ગામ. આખું કચ્છ ખાલી થઈ ગયું. ને દયાપર ગામથી એટલે અમારે તો કોઈ નથી. અમારે ક્યાં આખા તાલુકામાં દયાપર એટલે 3 તાલુકા, નખત્રાણ તાલુકો, અબડાસા તાલુકો, ભુજ તાલુકો કહો, લખપત કહો, નથી પાણીની સગવડ, નથી કોઈ ઘાસ ચારાની ચગવડ. અમે નહીં, પણ અમારી રીતે એવા લોકો કંઈક પોતાના છોકરા બૈરા લઈ કરીને બાર ગામ વયા ગયા. જેવો જેને કોઈ બી ગામે સહારો આપ્યો કે તમે તમારો ઢોર લઈ આવો ભાઈ અહીંયા ચારો, ને અમારી રીતે જેટલો સારો થશે એટલું અમે આપશું.
એવી રીતે હું નહીં, પણ જેને કહેવાય અડધો કચ્છ, આખો કચ્છ નીકળી ગયો એવું પોઝિશન, કચ્છની પોઝિશન ખરાબ જ આવી ગઈ છે હાલમાં. સૌથી ખરાબ જો સ્થિતિ હોય તો તે આ માલધારીઓની છે. આ દ્રશ્યો તમને ચિતાર આપી રહ્યા છે કે માલધારીઓ અને તેમના પશુઓની કેવી કફોડી સ્થિતિ છે. ઉપર આકાશ અને ચારે બાજુ જેમ અંધકાર છે, તેમજ આ માલધારીઓની જિંદગીમાં છવાઈ ગયો છે અંધકાર. પાછળથી ક્યાંક ભેંસ ભાંભરવાનો અવાજ આવે છે અને આ સામાન પડ્યો છે ખેતરમાં. ખૂબ જ અંધારું છે અહીંયા, પરંતુ આ અંધારું કેટલીક જિંદગીઓમાં પણ છે. વાત છે સાણંદના જેતાપુર ગામની. જેતાપુર ગામમાં માલધારીઓ આવ્યા છે અને માલધારીઓ કચ્છ અને બનાસકાંઠાના છે, જેઓ હિજરત કરીને આવ્યા છે. પોતાના ઢોર ઢાંખરને બચાવવા માટે તેઓ અહીં સુધી પહોંચી ગયા છે અને જેતાપુરના ગામવાસીઓએ તેમને સહારો આપ્યો છે. આગળ આજે બધા ઢોર ઢાંખર છે તેમને લઈને આવ્યા છે તમામ પરિવાર, અને લગભગ 15 જેટલા કુટુંબ અહીં આવ્યા છે અને 70 જેટલી ભેંસ છે તેમણે અહીં બચાવવા માટે, તેમને બચાવવા માટે અહીં આવ્યા છે. સાણંદના જેતાપુર ગામમાં આ માલધારીઓને મળ્યો છે આશરો. ઘાસચારા અને પાણીની શોધમાં નીકળેલા આ માલધારીઓનું આ હંગામી સરનામું છે. હજુ આ માલધારીઓને કેટલા સરનામાં બદલવા પડશે તે કહેવું મુશ્કેલ છે. પરિસ્થિતિ ખરાબ છે. અમારે કોઈ 65% તકલીફ, ચારાની તકલીફ, પાણીની તકલીફ, બધે કચ્છમાં એ તકલીફથી જ અમે અહીંયા આવ્યા છીએ. કોઈ અમારે ઉવા ઉપા નહોતા એટલે પછી અમે અહીંયા ચોપાન લઈને અહીંયા ભાજ્યા કે અહીંયા જઈને માણસ ચોપાન જીવી શકે એ રીતે આવ્યા છીએ. તકલીફ તકલીફ તકલીફ, માલધારીઓના મુખેથી આ વર્ષે તમને આ જ શબ્દ સાંભળવા મળશે, કેમ કે તેમના જીવનમાં પડ્યો છે દુકાળ. હવે બસ ઝાંઝવાના જળ છે અને જિંદગી માટે ઝઝૂમવાનું છે. જે બચ્યું છે તેની સલામતી માટે પ્રાર્થના કરવાની છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી. સંકટના સમયમાં જે સાથ આપે તે સાચો. સંકટની આવી ઘડીમાં માનવતા મહેકી છે. આશરાની શોધમાં નીકળેલા માલધારીઓને આશરો મળ્યો છે, પણ નથી મળ્યું સરકાર પાસેથી એક પણ ફળિયું. કુદરતે કાળો કહેર વર્તાવ્યો છે, પણ કાળા માથાના માનવીની વહારે બીજો કાળા માથાનો માનવી જ આવ્યો છે. શિયાળામાં દુષ્કાળના ડાકલા વચ્ચે કચ્છના લખપતના આ માલધારીઓ નીકળી પડ્યા હતા આશરો લેવા. તેમને સાણંદના જેતાપુરમાં આશરો મળ્યો અને મહેકી માનવતા. અછત અને આફતના આ સમયમાં જેતાપુર ગામના લોકોએ ઝાલ્યો હાથ. અમારો પરિવાર તો ત્યાં ઘરે ઘણે જ, અમે 6-7 જણા આવ્યા છીએ. ચોપાણ બચાવવા માટે આવ્યા છીએ ને આજુબાજુ ઘાસ છે અને બધા ભાઈઓને બધાને વાત કરી કે ભાઈ અમને થોડીક એવી તકલીફ છે, તમે આશરો લેતા હોય તો અમે ચોપાણ લઈ આવી. એટલે એને ભગવાન આવ્યો ને અમને આશરો લીધો એટલે અમે આવી ગયા અહીંયા. હવે જે થાય, જો કે અહીં પહોંચવા માટે આ માલધારીઓને ઓછો સંઘર્ષ નથી કરવો પડ્યો. ઘર બાર છોડ્યું, ખિસ્સામાં એટલા પણ રૂપિયા નહોતા કે પશુઓને લાવનાર ગાડીવાળાને ભાડું ચૂકવી શકે. મજબૂરીએ તેમની પાસે બે હાથ જોડાવડાવ્યા. બાપા તમને મહિને બે મહિને અમારા જેવા 5,000 થાય, 2,000 રૂપિયા થાય એવી રીતે તમને અમે આપશું, પણ મહેરબાની કરી અમારો ચોપા અમારા ક્યાં ચરો ને અમારા ચોપાની સગવડ થાય ને અમારા ચોપા જીવે ને અમે જીવી ચોપા જીવે તો એવી રીતે અમે પણ જીવન કાંઈક જીવી શકી. પણ એવી રીતે ગાડીવાળાને મહેરબાની માફી માગી કરીને એવી રીતે અમે અહીંયા ઉચકીને લઈ આવ્યા. અહીં કચ્છથી સાણંદનું જેતાપુર ગામનું અંતર 378 કિલોમીટર થાય છે. આટલું અંતર કાપ્યું ત્યારે તેમને આ માયાળુ લોકો મળ્યા, જેમને કચ્છના આ માલધારીઓની મજબૂરી સમજી તેમના પર દુઃખનો પહાડ પડ્યો છે ત્યારે તેઓ તારણહાર બનીને સામે આવ્યા. ખરેખર આભાર આ ગામનો માનું છું, છતાં આ ગામમાં ભેંસો છે, ગાયો છે, બધું છે, પણ 2 મહિનાનો રાત લઈને અમને આટલો બધો અમને સહકારનો આશા, જેને કહેવાય કે એમ કીધું કે તમે 2 મહિના જો તમારે ટૂંકા થતા હોય ને અમારા ગામના તો 2 મહિના પર તમે અહીંયા રહી જાઓ. પણ હું તો ખૂબ ખૂબ એ આભાર માનું છું કે તમે 2 મહિના તમારા પણ જાજુ ચાલે એવું નથી, અમે બધા દેખીએ નજરે ઢોરો લઈને જે વગડામાં જંગલમાં ફરીએ, પણ છતાં 2 મહિનાનો આશરો 2 મહિનાનો લીધેથી પણ આ લોકો એમ કીધું કે તમે અહીંયાથી નાહી જાઓ એવું નથી બોલ્યા. એમ કીધું ભલે તમારું ગુજરાન ચાલતું હોય તો અમારો ભગવાન તમારો ભગવાન. જેતાપુર ગામમાં કંઈ જાહો જલાલી નથી કે વટે માર્ગો માટે ખજાનો ખોલી દે, પણ અહીં ગામના લોકોના દિલ મોટા છે. નબળા ચોમાસાએ અહીં પણ તાતની કમર તોડી નાખી છે, પણ જાકારો આપવાની જગ્યાએ જેતાપુર ગામના લોકોએ માલધારીઓને મીઠો આવકાર આપ્યો. ન તેમને પરંતુ તેમના પરિવારજનોને અને તેમના પરિવારનો જ ભાગ ગણાતા પશુઓને. 6-7 કુટુંબ છે, બીજી પેલી બાજુ પણ 10-10 કુટુંબ છે, પણ અમારે તે પોઝિશન એવી જ છે કે
અમારે શું હતું કે પેલા ડાંગરને પૂંખેલી હતી ને રોપણ કરેલું હતું, વરસાદ ના થયો બરાબર, એટલે સાવ સૂકું પડ્યું, એટલે ડાંગર થોડી થોડી થઈ હતી સુકાઈ ગઈ. એટલે આ લોકોને એમ કે ખળ સૂકું હોય એટલે તમે પણ તમારા જો બે મહિના ટૂંકા થતા હોય તો સારું. આ કણે સાણંદના સાત ગામો કચ્છના માલધારીનું બન્યા છે હંગામી સરનામું. જેતાપુર સાથે મેણી, વેકરિયા, સાંભેડા, શિયાળ, ધરજી અને રેથલમાં આશરે 7,000 માલધારીઓને આશ્રય મળ્યો છે. હજુ પણ કચ્છમાંથી હિજરત ચાલુ છે. કેટલાય પરિવારો કચ્છથી નીકળી ચૂક્યા છે. 15 કુટુંબ આવ્યા છે અત્યારે હાલ, અને બીજા કુટુંબ આવ્યા છે 2-3 દિવસમાં. હા, અને અત્યારે અમે ગામના માણસો જે તે આવ્યા છે એમને આશરો આપ્યો છે. બરોબર, કેવી રીતે આશરો આપ્યો છે ગામના માણસોની અંદર રહે અને અહીં આગળ પાણીની સગવડ થાય. પાણીનું તલાવ ભર્યું હતું થોડું, પણ અત્યારે તલાવ ખાલી થઈ ગયું છે. મહિલાઓ આવી છે, મહિલાઓ આવી છે, 2-3 પરિવાર પણ હજુ આવવાના બાકી છે. 5-10 પરિવાર હજુ બીજા આવવાના છે. તંત્ર વહેલું જાગ્યું હોત તો આ માલધારીઓને પલાયન ન કરવું પડ્યું હોત. હજુ પણ મોડું નથી થયું, હજુ પણ તંત્ર પાસે તક છે પોતાની ભૂલ સુધારવાની. ખેતરોમાં શું છે, ઘાસ જે ઉગેલું હતું સુકાઈ ગયું હતું. અમારા મોલ જે ડાંગર જે પાક હતા એ એકદમ સુકાઈ ગયા હતા. અમારા હાથમાં કોઈ આવે એવું હતું નહીં. કોઈ અમે આજ સુધી જે કર્યું બધી જે ઘાસ અમારા જે પૈસા ટકા હતા એ બધું આ જમીનમાં નાખી દીધા, બિયારણમાં કે જે તે. વરસાદ થયો નહીં એટલે ઘાસ બધું સૂકી ગયું હતું. એટલે આ ભાઈઓ આવ્યા એટલે કે અમને ભાઈ અમારા 2-5 દાડા ટૂંકા થાય, બાકી સરકાર સહાય કરો તો મેળ પડે. દિવાળીમાં સમગ્ર દેશ અને રાજ્ય ઉજવણી કરશે, પણ આ પરિવારોની દિવાળી તેમના વતનથી દૂર અહીં વગડામાં જ વીતશે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી. કોઈ સાણંદના જેતાપુર ગામે આશરો લીધો તો કોઈ પહોંચ્યું રાજકોટની ભાગોળે. કેમ કે કચ્છના માલધારીઓ પાસે બે જ વિકલ્પ છે, ઘાસચારો શોધી અથવા પોતાના પશુઓ ત્યજી દે. દૂર દૂર સુધી ઉડતી ધૂળ અને પાણીની શોધમાં ફરતા અબોલ પશુ અને હિજરત કરી આવેલા મજબૂર માલધારી. આ માલધારીઓ રાપરના છે, જે 250 કિલોમીટર દૂર યાત્રા કરી અહીં પહોંચ્યા છે. ઘાસચારા અને પાણીની શોધમાં 13 માલધારી પરિવાર 1200 પશુઓ સાથે રાજકોટ પહોંચ્યા. અને તે ઘાસચારાની શોધમાં કહી શકાય કે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના 6 જેટલા ગામના માલધારીઓ છે તે 250 કિલોમીટર નો પ્રવાસ ખેડીને હાલ અત્યારે ન્યારા ગામે પહોંચ્યા છે. ત્યારે કયા પ્રકારની તેમને તકલીફો પડી રહી છે, શા માટે તેમને હિજરત કરીને અહીં આવવું પડ્યું છે તે જાણીશું માલધારીઓ પાસે. એક મહિના પહેલા જ આ માલધારીઓ નીકળી પડ્યા હતા ત્યારે જ્યારે વરસાદનો છેલ્લો રાઉન્ડ બાકી હતો. તેમને અણસાર આવી ગયો હતો કે જે મેઘરાજા પૂરી સિઝનમાં ન રીજ્યા તે છેલ્લે શું વરસશે, માટે જ તેમણે વતનને અલવિદા કહી શરૂ કરી ઘાસચારા અને પાણીની શોધ. જો આ લોકો મેઘરાજા પર આશ રાખીને બેઠા હોત તો જે આ બચેલા પશુઓ દેખાય છે કદાચ તે પણ ન બચ્યા હોત. રાપરથી આવી, રાપર તાલુકો ભુજ જિલ્લો, 250 કિલોમીટર છે, અહીંથી આવી ગયા અને નેરા પાટી આવ્યા છે. કચ્છના જળાશયો તો ભરાયા જ નથી, સૌરાષ્ટ્રના જળાશયોમાં 38% જેટલું જ પાણી છે. હજુ આ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે, હજુ ઓક્ટોબરથી જૂન જુલાઈ એટલે 9-10 મહિના કાઢવાના બાકી છે. કચ્છથી આ માલધારીઓ ઘાસચારાની શોધમાં નીકળ્યા છે, પણ અહીં સૌરાષ્ટ્રમાં પણ ઘાસચારાની તંગી તેવી જ છે. 4 દિવસે આ ગાયોને લીલો ઘાસચારો નસીબ થયો. અમે કચ્છમાંથી આવી છે અને 8 મહિના છે ગાયને ભૂખ છે, થોડી 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 વરાછ છો નથી તો પાણી પીવા નથી, સરવા નથી, અને મહિનો છે અમે નીકળ્યા છીએ અને 250 કિલોમીટર કાપીને અહીં આવ્યા છીએ નિયારા પાટિયા, અને ગાયું ભૂખી મળશે, કોઈ દાતાર ટેકો પૂરે તો ગાયું સરકાર કે દાતાર તો ગાયું નભે નગર નભે એમ નથી. ગાયના ઝીણી ઝીણી ભૂખ 6-7 મહિના છે થઈ ગઈ છે, 4 દિવસે ગાય ભૂખી મરે છે અહીં તો આજ દાતાર આવી ગયા છે, આજ ગાયું ખૂબ ધળાયમ છે. કચ્છમાં પાણી નથી, સૌરાષ્ટ્રમાં પણ પાણી અને ઘાસચારાના ફાંફા છે. તેવામાં માલધારીઓ પાસે બે જ વિકલ્પ છે, ઘાસચારો શોધે અથવા જેમની જીવની જેમ સાચવ્યા ત્યાં પશુધનને ત્યજી દે. વરસાદ વર્યો નથી, ઠામુક આખા વર્ષથી ગાયો ભૂખે જ મરે છે તો આજ એક મહિનો થયા નીકળી જાય છે તે હરવા હરવા આ 200-250 કિલોમીટરથી રાપર તાલુકામાંથી આજ
પાંચ છ દાડા થયા રાજકોટ પગ્યા છીએ, તો ચાર દાડા થયા નીડ નહોતું મળ્યું. આજ મદદ કરી દાતારે, આજ નીડ મળ્યું છે. પણ તમે કોઈ દાતાર છે, સરકાર છે, મદદ કરો તો ભલે ને, કે ઢોર સંખ્યા આવે કચ્છ જિલ્લામાં નભે એમ નથી, ભુજ જિલ્લામાં થપું તો ઢોરનો કોઈ પાર નથી, ઢોર નભે એમ નથી, નથી પીવા પાણી, નથી સરવા ઘાસ, કાંઈ પણ નથી. આ બધો માલધારી જેટલો છે એટલો બારો નીકળી ગયો છે, હરવા હરવા હવ હવની પોતપોતાની રીતે, કોઈ અહીંયા આવ્યા, કોઈ બીજે ગયા, કોઈ ગુજરાતમાં ગયા, પછી અમે આ રાજકોટની અંદર આવ્યા. રાજકોટ આવેલા કચ્છના માલધારી પરિવાર હોય કે પછી સાણંદના જેતાપુરમાં આશરો લીધેલા પરિવાર હોય, આ તો ગણતરીના પરિવારો અને તેમના પશુઓ છે. કચ્છમાં કહેવાય છે કે 4 લાખ જેટલા પશુઓ છે, જેમાં બધા આ પશુઓ જેવા નસીબદાર નથી, જેમને મળી ગયા હોય ઘાસ નીરનાર કોઈને કોઈ દાતાર. હરવે હરવે મહિને અમે 250 કિલોમીટર જમીન કાપી આવ્યા છીએ, કોઈ સરોજ નથી મળતું, નથી પાણી મળતું. અહીંયા આવીને આ ગાયું ધ્રાણ્યું છે, નૈયારા પાટીએ પહોંચ્યા છે. જો સરકાર મહેનત કરે તો બરોબર ને, કે ગાયું મરી જવાની છે. કુદરત જ્યાં કોપાયમાં થઈ હોય ત્યાં મદદનો હાથ કોની આગળ લંબાવવો? કચ્છમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. કેવી રીતે નીકળશે આ કપરા દિવસો? કોઈની પાસે જવાબ નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સરકાર પાસે હજુ પણ સમય છે આ હિજરત રોકવાનો. સરકારે અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કરી હિજરત અટકાવવા પ્રયાસ શરૂ કર્યા છે, પણ જ્યાં આપમાં ગાબડું પડ્યું હોય ત્યાં નાનો થીગડું શું કરે? અગિયાર જિલ્લાના 51 તાલુકાના 3291 ગામો અછતગ્રસ્ત. કચ્છ 10 તાલુકા, બનાસકાંઠા 9 તાલુકા, પાટણ 8 તાલુકા, સુરેન્દ્રનગર 7 તાલુકા, અમદાવાદ 3 તાલુકા, મહેસાણા 4 તાલુકા, મોરબી 3 તાલુકા, જામનગર 2 તાલુકા, દેવભૂમિ દ્વારિકા 2 તાલુકા, રાજકોટ 2 તાલુકા, ભાવનગર 1 તાલુકો. હજુ પણ કેટલાક ગામો અને તાલુકા છે જે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે તેમને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. મોરબી તાલુકાના 102 ગામના સરપંચોએ આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે મોરબી તાલુકાને અછતગ્રસ્ત પુનઃ વિચારણા કરી અને અછતગ્રસ્ત જાહેર કરે. કારણ કે જે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, દાખલા તરીકે હળવદને જાહેર કર્યો, તો અહીંયા તો સિંચાઈની પણ સગવડ છે બોરવેલ દ્વારા. મોરબી તાલુકાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરે, અને જો અમારે મોરબી તાલુકાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર નહીં કરે તો અમે 102 ગામ મોરબી તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ અને સરપંચો બધા ભેગા થઈ અને ગાંધી ચિંતા માર્ગે અમે ઉપવાસ આંદોલન કરશું. તાલુકાની અંદર બધા તાલુકા લીધા છે, વઢવાણ રહી ગયું છે. કોઈ પણ કારણસર સરકારના બે ધ્યાન હોય અથવા તો કોઈ રિપોર્ટિંગ ચેન્જ થયા હોય કે વરસાદ વધુ પડ્યો એવું કંઈ કહેવામાં આવ્યું હોય, જેના કારણે થયું હોય, પણ હું ચોક્કસ સીએમ સુધી આ વાતની રજૂઆત કરીશ અને સારામાં સારું પરિણામ લાવવા માટે પૂરો પ્રયત્ન કરીશ. જો કે આ ગામોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે, પણ તેમને લાભ તો 1 ડિસેમ્બર 2018 જ મળવાનો. પશુઓને મદદરૂપ થવા માટે, પશુપાલકોને મદદરૂપ થવા માટે અમારી સરકાર તરફથી અગાઉથી જ વ્યવસ્થા કરવામાં આવી છે, અને રાજ્યમાં આ વર્ષે જે ઘાસચારાની જરૂરિયાત ઊભી થવાની છે એમાંથી વન વિભાગ પાસે જેટલું ઘાસ છે એ ઘાસના ઉપરાંત રાજ્ય સરકારે આગોતરા પગલાં લઈ વધારાનું 4 કરોડ કિલો ઘાસ ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે. અછતગ્રસ્ત તાલુકાઓને 1 ડિસેમ્બરથી કેમ લાભ, અત્યારથી કેમ નહીં? વિપક્ષ ઉઠાવી રહ્યું છે આ સવાલ, સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને અન્યાયના આરોપ લાગી રહ્યા છે. સરેરાશ 30 વર્ષના વરસાદને ધ્યાને ન લેવાયાનો આરોપ છે. 125 મિલીમીટર કરતા ઓછા વરસાદ વાળા ગામોને અછતગ્રસ્ત જાહેર કરાયા. કેન્દ્રનું મેન્યુઅલ હોય છે, વિજયભાઈની રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ મેન્યુઅલ પ્રમાણે જે તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા છે એ ઉપરાંત પણ જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત હોય, હંમેશા લોકોની પડખે છે, રહેશે, અને જ્યાં જેવી જરૂર પડે ત્યાં લોકોને આ વર્ષ ટૂંકું થાય એના માટેની ચિંતા કરશે અને કરી રહી છે. કુદરતી થપાટ મારી છે તો બીજી તરફ પિસાતા માલધારી હોય કે ખેડૂત જોડી રહ્યા છે બે હાથ, હવે તો દયા કરો સરકાર. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
તો આ માલધારીઓએ આખરે કંટાળીને પાણી અને પશુપાલકોના ઘાસચારા માટે છોડવું પડ્યું છે પોતાનું વતન અને હવે તેઓ અન્ય વતનમાં પોતાનો આશરો શોધી રહ્યા છે ત્યારે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમની સામે જુએ. તો આ સાથે જ ન્યૂઝ 18 વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો. નમસ્કાર.